નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આગામી 5 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદન બમણું કરવાનું જણાવતા પ્રધાનમંત્રી. બેંગલુરુ ખાતે પ્રતિષ્ઠિત એરો ઇન્ડિયા શોને ખુલ્લો મૂકતા મેક ઇન ઇન્ડિયાને મજબૂતી આપવા સંરક્ષણ વિકાસની જરૂરિયાત જણાવતા નરેન્દ્ર મોદી. શંકાસ્પદ પોરબંદર બોટ બ્લાસ્ટ વિવાદ અંગે સંરક્ષણ મંત્રીનું સ્પષ્ટીકરણ. સરકારના અગાઉના વલણમાં કોઈ પરિવર્તન નહીં. ડીઆઈજી કોસ્ટગાર્ડના કથિત નિવેદન અંગે તપાસ કરાશે. સુરતના આંગણે યોજાયું પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને મળેલી ભેટ સોગાદોનું પ્રદર્શન અને વેચાણ. પ્રધાનમંત્રીના તોશાખાનાની વસ્તુઓની હરાજીમાંથી મળેલી રકમ ગંગા શુદ્ધિકરણ માટે વપરાશે. અને આઈસીસી વર્લ્ડ કપની એ ગ્રુપની મેચમાં અફઘાનિસ્તાનને 105 રને હરાવતું બાંગ્લાદેશ. જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 5 વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનને બમણું કરવા પર ભાર મૂક્યો છે. બેંગલુરુ ખાતે યોજાયેલા 10મા એરો ઇન્ડિયા 2015ને ખુલ્લો મૂકતા તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષમાં ઘરેલુ ખરીદી 40%થી 70% થઈ જાય તો સંરક્ષણ ઉત્પાદન બમણું થઈ જશે. ભારતીય ફાઇટર જેટ તેજસ, ચોપર ટીમ, સારંગ વગેરેના અવકાશી નિદર્શનોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. A generation of Indian pilots before they went on. એરો ઇન્ડિયા શોને દેશના આત્મવિશ્વાસને વૈશ્વિક સ્તરે દર્શાવવાના માધ્યમ તરીકે ગણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતમાં વ્યાપારની અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે આગામી 5 વર્ષમાં આપણે સંરક્ષણ ઉત્પાદન બમણું કરવાનું છે. અવર 60% ઓફ અવર ડિફેન્સ ઇક્વિપમેન્ટ કન્ટિન્યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ. ઇવન અ 20-25% રિડક્શન ઇન ઇમ્પોર્ટ કુડ ડાયરેક્ટલી ક્રિએટ એન એડિશનલ 100,000 to 120,000 highly skilled jobs in India. If we could raise the percentage of domestic procurement from 40% to 70% in the next 5 years, we would double the output in our defense industry. પ્રધાનમંત્રીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમને મજબૂત બનાવવા માટે સશક્ત સંરક્ષણ વિકાસ જરૂરી છે. We are focusing on developing India's defense industry with a sense of mission. This is why it is at the heart of our Make in India program. We are reforming our defense procurement policies and procedures. એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા 2015નો બેંગલુરુ ખાતે આરંભ થયો છે. 5 દિવસ ચાલનારા આ એર શોમાં 300થી વધુ દેશોની કંપનીઓ પોતાના એરક્રાફ્ટ અને સંરક્ષણ સાધનો સાથે ભાગ લઈ રહી છે. અમેરિકાની 64, ફ્રાન્સની 58, બ્રિટનની 48, રશિયાની 41, ઇઝરાયેલની 25 અને જર્મનીની 17 કંપનીઓ ભાગ લઈ રહી છે. એરો ઇન્ડિયા 2015ની થીમ છે મેક ઇન ઇન્ડિયા, જેમાં અમેરિકન સ્પેશિયલ ફોર્સની એરોબેટિક ટીમ ઉપરાંત 3 અન્ય એરોબેટિક ટીમો પણ આ શોમાં ભાગ લઈ રહી છે. અંદાજે 1,50,000 લોકો આ એર શોની મુલાકાત લેશે. ઉદઘાટન બાદ ફાઇટર જેટ તેજસ, F-16, મિસાઇલ રડાર અને હિન્દુસ્તાની હેલિકોપ્ટર ટીમ સારંગના પ્રદર્શનથી લોકો દંગ રહી ગયા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સંસ્થા નિમહાન્સના 19મા પદવીદાન સમારંભમાં સંબોધન કરતાં સમાજમાં તબીબોની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે ચિકિત્સકો દ્વારા કરાયેલા કોઈપણ કામને સેવા કાર્ય ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ તબીબોને દિલથી સેવા કરવાની અપીલ કરી હતી. તેમણે પદવી પ્રાપ્ત તબીબોને સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવા અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવવા અનુરોધ કર્યો હતો. પૈસે લેકર કે કરે તો ભી પૈસે ન લેકર કે કરે તો ભી ઉસ કામ કો સેવા માના ગયા હૈ. બહોત કમ લોગ હોતે હૈ જીનકો જીવન મેં સેવા હી સેવા યે અવસર મિલતા હૈ
आप वो बिरादरी के लोग हैं जिनका जीवन का हर कार्य सेवा माना जाए। અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન તેમની સાથેની મુલાકાત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરેલા મોનોગ્રામ સૂટની સુરતમાં 20 ફેબ્રુઆરીએ લીલામી થશે, જેમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને ભેટમાં મળેલી ચીજોનો સમાવેશ થાય છે। લીલામી અગાઉ આજથી આ ચીજોનું સુરતના સાયન્સ સેન્ટર ખાતે પ્રદર્શન શરૂ થયું છે। પ્રધાનમંત્રીને ભેટમાં મળેલી વસ્તુઓની લીલામીમાંથી મળનારી રકમ ગંગા સફાઈમાં, જ્યારે મુખ્યમંત્રીની ભેટોની લીલામી દ્વારા મળનારી રકમ કન્યા કેળવણી ભંડોળમાં ફાળવાશે। લીલામીનો અંતિમ આંકડો 20મીએ જાહેર થવાનો છે, પણ લોકોએ આજથી જ બોલી લગાવવા માંડી છે। લીલામી હજુ 2 દિવસ ચાલશે, એટલે સૂટની બોલીનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે। વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ હાલ ઓમાનના પ્રવાસે છે। વિદેશમંત્રીએ આજે ઓમાનના વિદેશમંત્રી યુસુફ બિન અલવી બિન અબ્દુલ્લા સાથે વાતચીત કરી હતી। બંને નેતાઓ વચ્ચે રાજકીય, આર્થિક અને સંરક્ષણ સહિતના દ્વિપક્ષી મુદ્દે ચર્ચા થઈ હતી। બંને નેતાઓએ સમુદ્રી સલામતી મુદ્દા પર પણ વિચાર વિમર્શ કર્યો હતો। સુષ્મા સ્વરાજે ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી હતી। આ પ્રસંગે તેમણે ભારતીયોની ઉપલબ્ધિ વિશે ગર્વ વ્યક્ત કર્યો હતો। વિદેશમંત્રીએ ઓમાનના નાયબ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી। બંને નેતાઓએ પરસ્પરના હિત વિશે ચર્ચા કરી હતી। વિદેશમંત્રી ત્રીજીવાર અખાતી દેશોની યાત્રાએ ગયા છે। પોરબંદર બોટ બ્લાસ્ટ વિવાદ અંગે સ્પષ્ટીકરણ આપતા સંરક્ષણ મંત્રી શ્રી મનોહર પારિકરે કોસ્ટગાર્ડના DIG નિવેદનનું ખંડન કરતા આ મામલે તપાસ કરાવવાની જાહેરાત કરી છે। તેમણે બેંગલુરુમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તેઓ પોતાના પૂર્વ નિવેદન પર કાયમ છે। જો DIG વિરુદ્ધ આરોપો પુરવાર થશે તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું। Stands to what it has stated earlier in writing to you. As of now, we have got denial from him. If any new channel shows that he has said that, I will inquire and find out. રાજ્યપાલ ડોક્ટર ઓપી કોહલીએ જણાવ્યું છે કે શિક્ષણનો હેતુ માત્ર અર્થોપાર્જન નહીં પણ જીવન ધ્યેયની પ્રાપ્તિનો હોવો જોઈએ। ગુજરાત યુનિવર્સિટીના 63મા પદવીદાન સમારંભમાં બોલતા તેમણે કહ્યું કે શિક્ષણ એ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે। શિક્ષણ દ્વારા યુવા શક્તિમાં સામાજિક અને રાષ્ટ્રીય પુનઃનિર્માણમાં ભાગીદાર બની શકે તેવી ચેતના ઉજાગર કરવા પર તેમણે ભાર મૂક્યો હતો। સાંસદ ડોક્ટર સત્યપાલ સિંહજીએ જણાવ્યું કે મૂલ્ય આધારિત શિક્ષણ દ્વારા માત્ર સફળ માનવ નહીં પણ સાચો માનવી બનાવી શકાય। પદવીદાન સમારંભમાં કુલ 9 વિદ્યાશાખાઓના 56,170 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। 232 વિદ્યાર્થીઓને ચંદ્રક તથા 56 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ એનાયત કરાઈ હતી। હમેં અજ્ઞાન સે મુક્ત કરતી હૈ, અજ્ઞાન સે જ્ઞાન કી ઓર લે જાતી હૈ, હમેં સ્વાર્થ સે મુક્ત કરતી હૈ, હમેં ઉદાર બનાતી હૈ। હમારે યહાં કહા ગયા હૈ, મુજે અંધકાર સે પ્રકાશ કી ઓર લે જાઓ, મુજે અસત સે સત કી ઓર લે જાઓ। દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ। ગુરુજી પર ઉતર્યા છે સૂર્યના આશીર્વાદ, સૂરજની ઉર્જા શક્તિથી બનીએ સૌ આભાર। સોલર ફોટોવોલ્ટેઇક અપનાવીએ દૂર થશે અંધકાર, ક્લાઇમેટ ચેન્જ ને ગ્લોબલ વોર્મિંગ નો છે શું પડકાર। સૂરજની ગરમીનું સીધું વીજળીમાં રૂપાંતર, શેરિક ચેરી બાગ બગીચા સગળું થશે જળ। સોલર ફોટોવોલ્ટેઇક લાવે પ્રકાશની સોગાત, સૂરજની ઉર્જા શક્તિથી સૌર ઉર્જા શક્તિ ગુજરાતની પ્રગતિ।
વર્ષ 2004ના ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં છેલ્લા 7 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ પૂર્વ આઈપીએસ શ્રી ડીજી વણજારા આખરે આજે જેલ મુક્ત થયા છે. તેઓ આજે બપોરે અમદાવાદની સાબરમતી જેલમાંથી મુક્ત થયા ત્યારે એમના પરિવારજનો તથા સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેઓને ગુજરાતમાં દાખલ નહીં થવાની શરત સાથે જામીન પર મુક્ત કરાયા છે. તેઓ આ કેસમાં વર્ષ 2007થી જેલમાં હતા. ભગવાન જગન્નાથની રથયાત્રા માટે રાજ્યભરમાં જાણીતા અમદાવાદના જગન્નાથ મંદિરે સ્વાઇન ફ્લૂના રોગચાળા સામે નાગરિકોને રક્ષણ આપવા અનોખી પહેલ થઈ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. અષાઢી બીજની રથયાત્રામાં ભાવિક ભક્તોને આપવા માટે મોટા વાસણોમાં હજારો કિલો પ્રસાદ તૈયાર થતો ઘણાએ જોયો હશે. પરંતુ હવે જગન્નાથ મંદિર ખાતે આજકાલ આ મોટા વાસણોમાં સ્વાઇન ફ્લૂથી બચવા માટે અક્સિર ગણાતો આયુર્વેદિક ઉકાળો બનાવાય છે. આ ઉકાળો અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 જેટલા આરોગ્ય કેન્દ્રોને પૂરો પાડવામાં આવે છે. અમો જગન્નાથજી મંદિરમાં આ સ્વાઇન ફ્લુ મટી જાય એના માટે આ કાઢા તૈયાર કરીએ છીએ. આ ઉકાળા અહીંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 100 હેલ્થ સેન્ટરો ઉપર સપ્લાય કરવામાં આવે છે અને ત્યાંથી લોકોને આ દવા પીવડાવવામાં આવે છે. સ્વાઇન ફ્લૂને માત કરવાના રામબાણ ઉપાય જેવો આ ઉકાળો અનેક ઔષધિઓ ભેગી કરીને તૈયાર કરાય છે તેવું નિષ્ણાત વૈદ ભાર્ગવ પટેલ કહે છે. આ ઉકાળામાં અમે નાગરમોત, હળદર, કડુ, કરિયાતું, સૂંઠ, લીંડી પીપર, ગળો, ભારંગી, નિમત્વક, ગાન્યક, કંટકારી, પિત્તપાપડો, શટી, પુષ્કળમૂળ, ધમાસો વગેરે જેવી આયુર્વેદિક ઔષધોમાંથી બનાવેલો છે. આ બધી જ ઔષધો કોઈ પણ પ્રકારના એરબોર્ન બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનમાંથી દૂર રાખવા માટે પ્રયત્ન કરતી હોય છે. આયુર્વેદ પ્રમાણિત ઉકાળો સ્વાઇન ફ્લૂની દવા નથી પણ માણસની રોગ પ્રતિકારક શક્તિ બુલંદ બનાવી રોગને ફેલાતો અટકાવે છે. શાસ્ત્રોક્ત રીતે એનાથી 3 ગણા પાણીમાં લઈને ઉકાળવામાં આવે છે અને એને દિવસના આખો 24 કલાક ઉકાળ્યા બાદ એનો 1/3 જેટલો ભાગ એક્સ્ટ્રેક્ટ જે રહે છે એને ગાળીને અમે આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાઈ રહ્યું છે. હોસ્પિટલ ઉપરાંત વિવિધ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓને પ્રસાદની સાથે રોગ પ્રતિકારાત્મક ઉકાળો આપવામાં આવી રહ્યો છે જેનો લાભ હજારોની સંખ્યામાં લોકો લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી બચવા આ ઉકાળો સવારે ખાલી પેટે એટલે કે નૈણા કોઠે સતત 5 દિવસ પીવાની લોકોને સલાહ અપાય છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. વિશ્વકપ ક્રિકેટની પૂલ એની મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 105 રને પરાજય આપ્યો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 268 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. શકીબુલ હસન અને મુશફિકુર રહેમાનના અર્ધશતકની મદદથી બાંગ્લાદેશે 50 ઓવરમાં 268 રન બનાવ્યા હતા. અનુભવહીન અફઘાનિસ્તાનની શરૂઆત નબળી રહી હતી. અફઘાનિસ્તાનના બંને ઓપનિંગ બેટ્સમેન 1-1 રન બનાવીને આઉટ થયા હતા. અફઘાનિસ્તાનની આખી ટીમ માત્ર 162 રનમાં જ સમેટાઈ ગઈ હતી. તો આ સાથે જ આ સમાચાર બુલેટિનને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.